જે પ્રેમ પૂરેપૂરો વ્યક્ત નથી થતો વર્તનથી કે શબ્દોથી, તો આ પ્રેમ કે આ જીવન કે આ લગ્ન જીવન લગ્ન ત્યાર બહારના લગ્ન સંબંધોનો પાયો નાખે છે। હેલો ફ્રેન્ડ્સ, હું છું બીના, સાયકોલોજીસ્ટ, સાયકોથેરાપિસ્ટ, ખબર છે .com પરથી કહાનીમાં। આજની કહાની આપણે ચાલુ કરવાના છીએ ચંદા અને ચૈતન્યથી। ચંદા અને ચૈતન્ય એક ખૂબ મસ્ત કપલ છે, બંને ફાઇન દેખાય છે, બંને એકબીજાને પ્રેમ પણ ખૂબ કરે છે અને બંને અલગ અલગ જગ્યા પર જોબ કરે છે। ચૈતન્ય ખૂબ સીધો, સરળ અને એકદમ સાદો કહી શકાય એવો છોકરો છે। હા, કાળજી ખૂબ કરે છે। એનું વર્તન એવું છે કે જ્યાં સુધી ચંદાને કંઈ થયું હોય કે ઘરે પહોંચી નહીં હોય કે ઓફિસમાં કંઈ પ્રોબ્લેમ હોય તો તે સતત બેચેન રહે છે। હા, શબ્દ તેને વધારે બોલતા આવડતા નથી, પણ એને પૂછ્યા જરૂર કરે છે કે તને શું થયું છે કે બધું બરાબર છે। આ બાજુ ચંદા ખૂબ ચબરાક છે અને તે ચૈતન્ય પાસેથી કાયમ એને જે બોલાવવું હોય તે બોલાવીને જ રહે છે। આમ બંનેની લવ સ્ટોરી તો ખૂબ જ સરસ છે। ચૈતન્ય પોતાની દરેકે દરેક વસ્તુ વર્તનથી વ્યક્ત કરે છે, એટલે કે તેને પ્રેમનો એકરાર કરવા માટે શબ્દ વધારે વાપરતા આવડતા જ નથી, અથવા તો એકરાર શબ્દોમાં કરતા આવડતું જ નથી, ખાલી વર્તનથી તે વ્યક્ત કરી શકતો હતો। જ્યારે ચંદા એ એકદમ ફિલ્મી સ્ટાઇલની હતી, તેને નવું પ્રપોઝ જોઈએ, તેને વાત વાતમાં બધા નવા શબ્દ જોઈએ, આવું બધું ચાલ્યા કરતું હતું। કંઈ પણ ઇવેન્ટ હોય કે કંઈ પણ લવની ઇવેન્ટ હોય કે એની બર્થડે હોય ત્યારે ચંદા એવી આશા રાખે કે ચૈતન્ય એને ખૂબ સારા શબ્દોથી કંઈ બોલે, કંઈ વ્યક્ત કરે, એના વખાણ કરે, એના વગર નહીં જીવી શકે આવું બધું કરે, અને ચૈતન્યને આ બિલકુલ આવડતું નહીં હતું। પણ હા, ચૈતન્ય પ્રેમ ખૂબ કરતો હતો, આથી સતત એની પાછળ એ કાર્યરત રહેતો હતો કે એ ટ્રાય કરતો હતો। ધીમે ધીમે એવું થવા માંડ્યું કે ચૈતન્યને આ એક્ઝામ જેવું લાગે છે, જ્યારે પણ આવું કંઈ આવે છે એટલે ચૈતન્ય એકદમ ચિંતામાં આવી જાય છે કે આને હું કઈ રીતના અલગ રીતે બોલીશ કે સમજાવીશ કે હું કઈ રીતના કરું છું। આમ ઘણી વખત એ લોકોના ઝઘડાઓ જે નાના મોટા પહેલાં હતા તે તણાવ ભર્યા થવા માંડે છે, અને એટલો બધો તણાવ આવે છે એ ઇવેન્ટ્સોમાં પર્ટિક્યુલર કે પેલો કંઈ એક્સપ્રેસ કરી જ નથી શકતો। એનો પ્રેમ એટલો જ છે, એકરાર બી એટલો જ છે, પણ એની પાસે શબ્દ નથી હોતા, અને ચંદાને દર વખતે પ્રેમનો એકરાર શબ્દમાં જોઈએ છે। હા, આજની કહાની હું તમને જે કહું છું એનું કારણ એવું છે કે સ્ત્રીઓને વર્તનથી તો પ્રેમ જોઈએ જ, પણ તે શબ્દથી વધારે આશા રાખે છે, અને આથી ચંદા પણ એવી હતી, ચૈતન્ય પાસે શબ્દોથી વધારે આશા રાખતી હતી। જ્યારે ચૈતન્ય રાતે ગુડ નાઇટ બોલે તો એ એવું બી ઈચ્છતી હતી કે હું તારા વગર નહીં જીવી શકું, નહીં રહી શકું, આપણે વહેલા મળશું આવું લખે, પણ ચૈતન્ય ખૂબ સરળ હતો એટલે એ ખાલી એટલું લખતો કે ગુડ નાઇટ, બસ આમાંથી એ લોકોની લડાઈ ચાલુ થઈ જતી હતી। સ્ત્રીઓ હંમેશા પ્રેમ 100% કરતી હોય છે સાચી રીતે, પરંતુ એકરાર 30% જ કરશે, એ સાચું બોલશે જ નહીં કે હું તમને આટલો પ્રેમ કરું છું, જ્યારે પુરુષો પાસેથી એ 100% બોલાવવાની આશા રાખે છે। આથી એ પુરુષોને ઢંઢોળ્યા કરે છે કે અલગ અલગ શબ્દોમાં કહે છે કે અલગ અલગ રીતે બોલાવવાની ટ્રાય પણ કરે છે। આથી પુરુષોને ઘણી વખત સમજાતું નથી, કેમ કે દરેક પુરુષો શબ્દોને આ રીતના બોલીને એક્સપ્રેસ નથી કરી શકતા। મોટા ભાગે પુરુષોને એવું હોય છે કે તેઓનો પ્રેમ વર્તનથી જ વ્યક્ત થતો હોય છે, કાળજીથી કે તે તેમની કેર કરીને જ વ્યક્ત કરતા હોય છે। આથી આ બંને વચ્ચે તણાવ થાય છે, અને જ્યારે પ્રેમ અવ્યક્ત થતો રહે છે, એટલે કે જે પ્રેમ પૂરેપૂરો વ્યક્ત નથી થતો વર્તનથી કે શબ્દોથી, તો આ પ્રેમ કે આ જીવન કે આ લગ્ન જીવન લગ્ન ત્યાર બહારના લગ્ન સંબંધોનો પાયો નાખે છે, એટલે કે પ્રેમની અભિવ્યક્તિ એટલી જરૂરી જ છે વર્તનથી કે શબ્દોથી કે બેઉથી। અને જ્યારે ઘણી વખત આપણે ઘણા સંબંધો એવા જોશું કે જે એકબીજાની સાથે ઘરમાં રહેતા હોય પણ એકબીજાથી મિલો અંતરમાં હોય છે, કારણ કે એ બંનેની વચ્ચે કોઈ અભિવ્યક્તિ હોતી જ નથી, જ્યારે ઘણા પ્રેમો કે ઘણી પ્રેમની અભિવ્યક્તિઓ એવી હોય છે કે કિલોમીટરોના અંતર હોય છે, કે એકબીજાની સિટી અલગ હોય છે, દેશ અલગ હોય છે, પરંતુ પ્રેમ એટલો જ ઊંડો હોય છે કે જાણે એવો એકબીજાની અંદર રહે છે। આ રીતે દરેક પ્રેમની અંદર અભિવ્યક્તિ જરૂરી છે, પરંતુ હા, સ્ત્રીઓ ખૂબ ચાલાક હોય છે, 100% પ્રેમ કરીને 30% જ બોલે છે, જ્યારે પુરુષો પાસેથી 100% બોલાવવાની આશા રાખે છે, એ બી અલગ અલગ શબ્દોમાં પોતાના વખાણ કરે, પોતાના માટે પ્રેમ વ્યક્ત કરે આ રીતે। આથી પુરુષો અકળાઈ જાય છે, અને આમાં થાય છે એવું કે સ્ત્રીઓ આ બધું
બોલાવવાની પાછળ અને મથે છે. જ્યારે પુરુષો નથી બોલતા કે નથી કરતા ને, ત્યારે સ્ત્રીઓનો એક કોમન ડાયલોગ આવે છે કે તું મને પહેલાં જેવો પ્રેમ નથી કરતો, તું બદલાઈ ગયો છે. આવા નવા ટોપિક સાથે આપણે પાછા મળતા રહેતા રહીશું ખબર છે .com પર.